तो चार राज्यों ना परिणाम तेमा कया कया महत्वपूर्ण फेक्टर्स रहा, आंकड़ो शा माटे भाजप तरफी रहो अने कांग्रेस ने क्या निष्फळता मळी ते तमाम बाबतोनुं विश्लेषण आजना दिवसे जरूरी बनी जाय छे। त्यारे ग्राफिक्स थकी आपने दर्शावी दईए, अत्यारे तो भाजप पासे जीतनो आंकड़ो, भाजप अत्यारे 113 बैठकों पर राजस्थानमां, आ साथे 72 बैठकों कांग्रेसने मळी रही छे अने અન્યના ફાળે જે આંકડો જઈ રહ્યો છે તે 13 છે। રાજસ્થાનમાં ધુઆંધાર પ્રચાર પ્રસાર થયો, આખું જે ટર્મ છે તે દરમિયાન કોંગ્રેસમાં જૂથવાદ અને આ તમામ ફેક્ટર્સ ચર્ચાનો વિષય રહ્યા અને તેની વચ્ચે ભાજપે બાજી મારી છે। મધ્યપ્રદેશની વાત કરવામાં આવે તો ભાજપને 161 બેઠકો, કોંગ્રેસને 67, જ્યારે કે અધર્સને 2 બેઠકો મળી રહી છે। ત્યારે મધ્યપ્રદેશમાં પણ ભાજપે જીત મેળવી છે, બહુમતનો આંકડો પાર કર્યો છે અને પરિણામો આપના ટીવી સ્ક્રીન પર। અન્ય રાજ્યોની પણ વાત કરવામાં આવે તો ભાજપ હાલ છત્તીસગઢમાં પણ સારું પ્રદર્શન કરી ચૂક્યું છે। મધ્યપ્રદેશની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં ખાસ તો રસાકસીનો જંગ હશે તેવું એક્ઝિટ પોલના તારણો કહી રહ્યા હતા, પરંતુ પરિણામો કંઈક અલગ જ દર્શાવી રહ્યા છે। છત્તીસગઢનું રિઝલ્ટ પણ આપની ટીવી સ્ક્રીન પર, જેમાં ભાજપને 55 બેઠકો મળી રહી છે, કોંગ્રેસને 32, જ્યારે કે અન્યને 3 બેઠકો મળી રહી છે। કોંગ્રેસ માટે અચંબિત કરનારા આ પરિણામો, કારણ કે છત્તીસગઢમાં 15 વર્ષ બાદ કોંગ્રેસની સરકાર આવી હતી, પરંતુ હવે ભાજપે ફરી એકવાર છત્તીસગઢને સર કર્યું છે। તેલંગણાની વાત કરવામાં આવે તો તેલંગણામાં બીઆરએસને 39, કોંગ્રેસ અહીં જીત સાથે 65નો આંકડો મેળવી ચૂકી છે। ભાજપને 8 બેઠક, જ્યારે કે અધર્સને 7 બેઠકો મળી રહી છે। ત્યારે આ ચાર રાજ્યોના પરિણામ, જેમાં 4માંથી 3 રાજ્યોમાં ભાજપની જીત નક્કી થઈ ગઈ છે અને આ ચૂંટણી લોકસભાની ચૂંટણીઓ પહેલાં ખૂબ જ નિર્ણાયક માનવામાં આવી રહી છે। દ્રશ્યો પણ આપને કહી જાણે છે કે ભાજપના કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ છે। ઢોલ નગારા સાથે હાલ તો ભાજપના કાર્યકર્તાઓ આ ઉત્સવ મનાવતા હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ભાજપની જીત અને આંકડો દર્શાવી રહ્યો છે કે કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી છે। બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ધુઆંધાર પ્રચાર પ્રસાર અને મોદીની ગેરંટી તમામ જે મુદ્દાઓ છે તેના પર અસર કરતી દેખાઈ રહી છે। કોંગ્રેસે પણ પ્રચાર પ્રસાર કર્યો, સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામને લઈને અને અનેક એવી બાબતોને લઈને મુદ્દાઓ ઉઠાવ્યા, પરંતુ જનજન સુધી જો એક જ વાત પહોંચી હોય તો તે છે મોદીની ગેરંટી અને આ જીતના જશ્નો જોવા મળી રહ્યા છે અલગ અલગ રાજ્યો।